કામરેજ વાવ ખાતે આવેલી બીએનબી હાઈસ્કૂલના એસએસસી 1975 વર્ગના વિદ્યાર્થીઓનો આજ રોજ રીયુનિયન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ 40 વર્ષ બાદ મળ્યા હતા. કહેવાય છે ને કે બાળકોમાં સંસ્કારનું સિંચન માતા પિતા કરતા હોય છે, પરંતુ જીવનનું ઘડતર શિક્ષક અને સાચા મિત્રો દ્વારા જ થતું હોય છે. ત્યારે કામરેજ વાવ ખાતે આવેલી બીએનડી હાઈસ્કૂલના 175ની બેન્ચના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ગના જૂના મિત્રો અને ગુરુજનો સાથે અરસપરસ પુનઃ મિલનના અવસરે 100 ભેગા થયા હતા. તમામ લોકોએ ભેગા થઈ વીતેલા દિવસોની યાદો તાજી કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપરાકટથી કરવામાં આવી હતી, તેમજ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશેષમાં આ કાર્યક્રમમાં એક ડિરેક્ટરીનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ બળદેવ ભક્ત. આ શાળાની અંદર એટલે કે બીએનબી હાઈસ્કૂલ વાવ 1965માં બનેલી, અને અમે 1968માં મેં અહીંયા 5મા ધોરણમાં પ્રવેશ કરેલો અને 7 વર્ષ સુધી આ જ શાળાની અંદર અભ્યાસ કરેલો છે. અમને એવા ગુરુજનો મળ્યા છે કે અમારા આજના જે અમારી પાસે સંસ્કારો છે, સંસ્કારના ઘડતરમાં અમારા શિક્ષકોનો ખૂબ જ મહામૂલ્ય ફાળો છે. અને આજે અમે 48 વર્ષ પછી 68 મિત્રો જે અમે ભેગા કરી શક્યા છે, મિત્રો જે શાળામાં હતા અને અગિયાર બમાં, તે 68 મિત્રોનો આ ડેટા ભેગા કરી શક્યો. ડિરેક્ટરી છે અને ડિરેક્ટરીનું વિમોચન પણ થઈ ચૂક્યું છે. અને આ ડિરેક્ટરીમાં દરેકની માહિતી છે, ક્યાં છે, શું એમણે આ ભૂતકાળમાં સેવા બજાવી છે, ક્યાં શું કરે છે, એ બધી જ માહિતીઓ અંદર એકઠી કરવામાં આવી છે. આજનું શિક્ષણ તો એવું છે કે આજે કોમર્શિયલાઇઝ થઈ ગયું છે, અને મારા ધારવા મુજબ આજે અમે પણ આ જ સંસ્થાની અંદર ભણ્યા છે, એમાંથી ડૉક્ટરો પણ બન્યા છે, એન્જિનિયરો પણ બન્યા, વકીલ પણ બન્યા છે અને બિઝનેસ પણ બન્યા છે. તો આજે તો આ ભારતમાં એવું છે, હું તો છેલ્લા 40 વર્ષથી અમેરિકામાં છું, પણ મેં જોયું છે કે બધા આજના વિદ્યાર્થીઓ જે કે માતા પિતાઓ છે તે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણવા મોકલે છે, પણ આ એક સરકારી શાળા છે, સરકારી સંસ્થામાંથી પણ એક એન્જિનિયર, એક વકીલ, એક ડૉક્ટર પણ બની શકે છે તેનું ધ્યાન રાખવું, અને શિક્ષકોનો કોઈ દિવસ ઋણ ચૂકવવું નહીં. આપણે કહેવામાં આવે છે, પહેલાંના વખતમાં એવું કહેવામાં આવતું કે માસ્તર, શિક્ષકોને માસ્તર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે આ ખરેખર એની સંધિજો છૂટી પાડવામાં આવે. માસ્તર એટલે કે શિક્ષકો, જે વ્યક્તિ માના સ્તર સુધી પહોંચી છે તેને માસ્તર કહેવાય. અને મા વિશે તો કશું આપને કહેવા જેવું નથી, કારણ કે દરેકને ખબર છે કે મા આપણા જીવનમાં માનું શું મહત્ત્વ છે, એટલે માસ્તરને તરીકે ઓળખાતા એવું આપણા વડીલો કહેતા. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.